નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી, ઘોઘંબા તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્ર લગ્નની આ ડીજે પાર્ટી. જુઓ, કોરોના વાયરસની ગાઈડલાઈનો સરેઆમ છડે ચોક ભંગ કારણે અને વરરાજા કુંવર મહારાજ મોટર સપ્લાયર ડીજેવાળા વરરાજાના પિતા સહિતના 10 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે. 8 વ્યક્તિઓની ધરપકડ થઈ ગઈ છે, 2 વ્યક્તિની ધરપકડ કરવાની બાકી છે. વરરાજા અને ડીજેવાળા 2ની ધરપકડ કરવાની બાકી છે. આ લગ્ન પ્રસંગનો આ ડીજેનો કાર્યક્રમ દેખી ત્યાં પોલીસની જીપ પણ આ જઈ રહી છે. તેમ છતાં પણ આ પોલીસ આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારને અટકાવતી નથી. અને જ્યારે બબાલ થાય છે, વિરોધ થાય છે, ત્યારબાદ પોલીસ પરણે ત્યાં જાય છે અને કાર્યવાહી કરે. રાજગઢ PSI RR ગોહિલ જાતે ફરિયાદી બન્યા છે અને 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો. જેમની વિરુદ્ધ ગુનો નોંધાયો તેમાં છેલુભાઈ ગલુભાઈ રાઠવા, જેઓ ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, રહેવાસી જોજ, અનિલભાઈ છેલુભાઈ રાઠવા જેઓ વરરાજા છે, નારુભાઈ ગલુભાઈ રાઠવા રહેવાસી સુલતાનપુરા તાલુકો હાલોલ, પ્રતાપભાઈ નજરુભાઈ રાઠવા રહેવાસી જોજ, જીવણભાઈ ગલુભાઈ રાઠવા રહેવાસી મોલ તાલુકો ઘોઘંબા, રાકેશભાઈ હરસિંહભાઈ રાઠવા વોટર સપ્લાયર છે, રહેવાસી જીજરી તાલુકો ઘોઘંબા, વિપુલભાઈ કેશુભાઈ રાઠવા મંડપવાળો રહેવાસી બોરકંડા તાલુકો જયપુરપાવી, અરવિંદભાઈ બારલાભાઈ રાઠવા ડીજેવાળા છે હાલોલ રહેવાસી, ગોવિંદભાઈ મનુભાઈ રાઠવા ગોર મહારાજ છે, અને છેલ્લા હીરાભાઈ ગોરધનભાઈ રાઠવા રસોઈયા છે, તેઓની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. DYSP શું કહે તે સાંભળીએ. ગઈકાલે સોશિયલ મીડિયામાં અને આજે સવારથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે એક વિડીયો વાયરલ થયેલ છે, જેમાં એક લગ્ન પ્રસંગ જેવું જણાય છે અને એમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા હોય એવું પણ સ્પષ્ટ જણાય છે. તો એના આધારે આજે તપાસ કરતા અમારા ઘોઘંબા પોલીસ સ્ટેશન જે છે રાજગઢ, એનું જોજ ગામ છે એ ગામનો એ બનાવ હોવાનું જણાઈ આવેલ છે. અને લગ્ન તો આજે છે, પણ લગ્નની પહેલાંનો કાલે કોઈ કાર્યક્રમ હતો એનો કોઈ પ્રસંગ છે એવું જણાયેલ છે. આ અંગે પોલીસે આજે સવારે ગુનો દાખલ કરેલ છે. IPC 269 270 188 એપિડેમિક એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલ કરેલ છે. ટોટલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે, એમાંથી 8 વ્યક્તિઓની અત્યારે ધરપકડ પણ કરેલ છે. તેઓનો કોવિડ ટેસ્ટ કરાવી અને એનું જે રિઝલ્ટ આવશે એના આધારે એની પાસે કોર્ટની કાર્યવાહી આગળની કરવામાં આવશે. સરકાર તરફી ગુનો દાખલ થયેલો છે. PSI જાતે ફરિયાદી બન્યા છે અને તપાસ પણ રાજગઢ પોલીસ કરી રહ્યા છે. સાથે સાથે સિનિયર અધિકારીઓના ધ્યાને આ બાબત આવતા એક ગુપ્ત ઇન્કવાયરી પણ અમને સોંપવામાં આવેલી છે, જેનો દિન 2માં અમે રિપોર્ટ કરવાના છીએ કે કોઈ પોલીસકર્મીની આ બાબતે નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ. જો એવું જણાય આવશે તો એના વિરુદ્ધમાં પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હા, કોઈ છેલભાઈ છે એમના દીકરાના લગ્ન હતા. જે આરોપીઓ છે એમાં એમના જે વરરાજા હતા જેમના લગ્ન હતા એ છે એમના ફાધર છે, એ સિવાય એમના સંબંધીઓ છે. લગ્ન સાથે સંકળાયેલા બીજા મંડપ ડેકોરેશનવાળા, ડીજે બેન્ડવાળા, ગોર મહારાજ, રસોઈયા, વોટર સપ્લાયર તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. જો આપે બોઈ લાઈવ YouTube ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.